નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી નાળીઓમાં આપનું હાર્દિક સ્વાગત કરશો હવે મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય અથવા તો સીસી ગ્રુપ બી મેન્સની તૈયારી કરતા હોય તો બંધારણ માટે આ જે બે બુક હતી લેટેસ્ટ એ બે બંને બુકનો આપણે કમ્પેરિઝન વિડીયો અને ડિટેલ બુક રિવ્યૂ કરવાની છે આજના વિડીયોમાં તો પ્લીઝ મિત્રો વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજોજો કે બંનેમાંથી કઈ બુક લેવી અથવા તો બંને બુક લઈ શકાય અને એનું આખું સંપૂર્ણ કમ્પેરિઝન કરીશું જેથી તમને આ બંને બુકો છે જે ડાઉટ છે એ ક્લિયર થઈ જશે કે બુક પરચેસ કરવી કે ના કરવી જોઈએ બીજું મિત્રો તમને જણાવવાનું કે જો તમારા મિત્રો બંધારણને મોક ટેસ્ટ આપવા માંગતા હોય ટોપિક વાઇઝ ઓકે તો એના માટે આપણે મોક ટેસ્ટ લોન્ચ કરી છે આપણી ગુજરાત સ્ટડીઝ એપ્લિકેશન ઉપર એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપ મળી જશે ત્યાંથી તમે આપ મોક ટેસ્ટ પરચેસ કરી શકો છો આ મોક ટેસ્ટમાં તમે અહીંયા તમે જોઈ શકો આ દરેક વિશેષતા આધારિત તમને મોક ટેસ્ટ મળી રહેશે બરોબર તો અત્યારે હાલ લોન્ચિંગ ઓફરમાં ઓગણ ઓગણપચાસ રૂપિયામાં ફિફ ફોર્ટી નાઇન રૂપીસમાં તમને આ મોક ટેસ્ટ તમને મળશે વધુ વિગતમાં તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફાઇનલી જે મેં બુક ઓર્ડર કરી હતી યુવા ઉપનિષદનું લેટેસ્ટ બંધારણની જે બુક લોન્ચ થઈ છે એ બુક ફાઇનલી આજે મેં ઓર્ડર કરી અને મને ઓર્ડર મળી ગયો તમારે પણ જો ઓર્ડર કરવી હોય તો લિંક તમને બંને બુકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ઓર્ડર કરતી પહેલાં આ બુક રિવ્યૂ જોઈ લો ખાસ કરીને કે બંને બુક ઓર્ડર કરવાની જરૂર છે કે નથી કે પછી બંનેમાંથી કઈ બુક સારી છે કઈ બુક ઓર્ડર કરવી જોઈએ કયું લેટેસ્ટ પરીક્ષાની તૈયારી કરતા હોય જેમ કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કઈ બુક લેવી યુપીએસસી જીપીએસસી સ્પીપા ડીવાયસુ એસટીઆઈ પીએસઆઈની તૈયારી કરતા હોય તો કઈ બુક લેવી બંને બુકનું કમ્પેરિઝન વિડીયો આપણે જોવાના છીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ મિત્રો ફોર ઇન વન જે કેટલાક દિવસ પહેલાં જ લોન્ચ થઈ છે બે હજાર ચોવીસનું ફર્સ્ટ એડિશન છે ફોર ઇન વન એનસીઆરટી જીસીઆરટી અગાઉ પરીક્ષામાં એટલે કે પૂછાય ગયેલા પ્રશ્નો તમને જોવા મળશે મહાવરા માટેના પ્રશ્નો એટલે કે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો હવે એનસીઆરટી જીસીઆરટી છે એ ધોરણ છ થી બારના તમને આમાં જોવા મળશે આ ખાસ કરીને બુક છે મિત્રો એ વર્ગ ત્રણની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે ચાર હજારથી પણ વધારે પ્રશ્નો તમને આમાં જોવા મળશે હેતુલક્ષી એટલે કે એમસીક્યુ ટાઈપના પ્રશ્નો તમને જોવા મળશે હવે આ બુકને આપણે અંદર જોઈએ તો તમે જોઈ શકો અનુક્રમણિકા ઉપર સૌથી નજર તો અનુક્રમણિકામાં પ્રકરણ એક થી લઈને બંધારણનો જે સિલેબસ છે એ આખો સિલેબસ તમને આમાં કવર કરેલો જોવા મળી રહેશે એટલે કે બાસઠ બાસઠ જેટલા પણ મહત્વના પ્રકરણ છે બંધારણના સિલેબસમાં એ આખો સિલેબસ તમને આમાં કવર કરેલો જોવા મળી રહેશે એટલે કે પ્રકરણ વાઇઝ તમને પહેલીવાર તમને એમસીક્યુ ટાઈપના પ્રશ્નો જોવા મળશે જેમ કે પ્રકરણ એક છે બંધારણ રાજ્ય વ્યવસ્થા એક પરિચય તો એમાંથી જેટલા પણ પ્રશ્નો એનસીઆરડી જીસીઆરડી અથવા અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે એ બધા જ પ્રશ્નો તમને જોવા મળશે પ્રકરણ વાઈઝ ઓકે ટોપિક વાઇઝ તમને ક્વેશ્ચન મળશે એટલે તમને ખાસ કરીને પ્રેક્ટિસ કરવાની બહુ વધારે મજા આવશે હવે અહીંયા એનાલિસિસ ચાર્ટ પણ આપ્યો છે કે પ્રકરણ વાઇઝ તમને કઈ કેટલા અગાઉ પરીક્ષામાં કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્ન પૂછાઈ ગયા છે જે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો બરાબર જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કયા પ્રકરણમાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછાય છે ઓકે તો એનાલિસિસ ચાર્ટ પણ તમને બહુ જ ઉપયોગી રહેશે હેલ્પફુલ થશે તૈયારી બાબતે હવે આગળ વાત કરીએ મિત્રો આ બુકમાં કેવું કન્ટેન્ટ આપેલું છે કેવી રીતે આમાં પ્રશ્નો અને કેવા લેવલના પ્રશ્નો આપેલા છે તો અહીંયા તમે જોઈ શકો કે પહેલો જ પ્રશ્ન તમે જોઈ શકો ડીપીએસએસબી ફિમેલ હેલ્થ વર્કર પરીક્ષામાં બે હજાર સત્તરનો પ્રશ્ન છે તમને જોવા મળશે રાઈટ કે આમાં અગાઉ પરીક્ષાના એનસીઆરડી જીસીઆરડીના પ્રશ્નો સાથે જોવા મળશે બરાબર તો અહીંયા તમે અને બીજું શોર્ટમાં તમને અહીંયા કહેવાય કે રિવિઝન માટેના અમુક ચાર્ટ પણ આપેલા છે જેથી કરીને તમે ટૂંકમાં રિવિઝન પણ એ ચેપ્ટરનું કરી શકો તેવી રીતે રિવિઝન માટે પણ અમુક મહત્ત્વના પોઈન્ટ છે એ પણ આપેલા છે તો આવી રીતે તમે જોઈ શકો કે આ પ્રશ્નો તમને જોવા મળશે આમાં મોસ્ટલી ફેક્ચુઅલ ક્વેશ્ચન તમને વધુ જોવા મળશે અને તમને ખ્યાલ છે કે ક્લાસ થ્રીની એક્ઝામ હોય એમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન વધુ જોવા મળે છે તો આ બુક છે એ એમાં આ કંઈક આ પ્રમાણે છે હવે બીજી આ જે બુક છે બીજું આપણે યુપીએસસી જીપીએસસી અને સ્પીપા આ બંનેની વચ્ચે બહુ કન્ફ્યુઝન હોય છે કે બંનેમાંથી કઈ બુક લેવી તો એ પણ અત્યારે આ બુકની પણ આપણે રિવ્યૂ કરશો આમાં ચુમ્માલીસ પ્રશ્નપત્રો આપેલા છે જે બે હજાર સત્તરથી લઈને બે હજાર ત્રેવીસ સુધીની યુપીએસસી જીપીએસસી અને સ્પીપાની પરીક્ષામાં પૂછાઈ ગયેલા બે હજાર ત્રેવીસ ચોવીસનું એડિશન છે મિત્રો તો બે હજાર ત્રેવીસ સુધીના જેટલા પણ એક્ઝામમાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ બધા જ પ્રશ્નોનો આમાં સમાવેશ તમને જોવા મળશે તો કેવું આપ્યું છે એ પણ આપણે જોઈ લઈએ તો આમાં પણ તમે જોઈ શકો સિલેબસ આપેલો છે યુપીએસસી જીપીએસસી અને સ્પીઆઈ એસટીઆઈ ડીવાયએસઓનો બીજું આમાં પણ એનાલિસિસ ચાર તમને જોવા મળી રહે છે કે પ્રકરણ એકમાં પ્રકરણ એક છે તેમાં એમાં યુપીએસસીમાં બે હજાર સત્તરથી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં કેટલા પ્રશ્નો પૂછાય છે ટોટલ યુપીએસસી માં છ પ્રશ્નો પૂછાયા છે પ્રકરણ એકમાંથી અને જીપીએસસી ને સ્પીપામાં તમે જોઈ શકો કે ટોટલ સત્યાવીસ પ્રશ્નો પૂછાયા છે ઓકે તો એવી રીતે દરેકે દરેક પ્રકરણ વાઇસ તમને ચાર્ટ જોવા મળશે એનાલિસિસ ચાર્ટ જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કયા ચેપ્ટર જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હોય તો કયા પ્રકરણ ઉપર વધારે ધ્યાન આપવું તો એમાં પણ અહીંયા સિલેબસ આપેલો છે અને સિલેબસ પ્રમાણે આખું અનુક્રમણિકા આ બુકમાં તમને જોવા મળી રહેશે દરેકે દરેક પ્રશ્નો આમાં પણ તમને એમસીક્યુ ટાઈપના જ પ્રશ્નો જોવા મળે છે પરંતુ આ બુકમાં લેવલ થોડું અપ તમને જોવા મળશે આમાં સેન્ટેન્સવાળા પ્રશ્નો વધુ જોવા મળશે યુપીએસસી બે હજાર ત્રેવીસનો પ્રશ્ન તમે જોઈ શકો મિત્રો કે યુપીએસસી બે હજાર ત્રેવીસ પ્રશ્ન ઉપર પહેલા જ પ્રશ્નથી તમે સમજી શકો કે બે હજાર ત્રેવીસ સુધીના અપડેટેડ જીપીએસસી યુપીએસસી સ્પીપાના દરેક પ્રશ્નો તમને આ બુકમાં જોવા મળશે પ્રકરણ એક છે તો પ્રકરણ એકમાં જેટલા પણ અત્યાર સુધીમાં બે હજાર સત્તરથી ત્રેવીસ સુધીમાં પ્રશ્નો પૂછાય છે એ બધા જ પ્રશ્નો તમને આમાં મળી રહેશે એવી રીતે દરેકે દરેક પ્રકરણ વાઇઝ તમને પ્રશ્નો મળશે આ બુકમાં ઓકે મિત્રો તો ખાસ કરીને આ બુક બહુ જબરજસ્ત બનાવે છે જે લોકો ખાસ કરીને યુપીએસસી જીપીએસસી સ્વીપા છે પીએસઆઈ છે ડીવાયસયુ એસટીઆઈ છે એ પરીક્ષાની તૈયારી કરતા હોય તો બંધારણ માટે આ બુક બેસ્ટ છે મોક ટેસ્ટ માટે કે પછી પ્રેક્ટિસ માટે ઓકે બીજું ખાસ કરીને તમને કન્ફ્યુઝન હશે કે આ બુક લેવી જોઈએ કે આ બુક લેવી જોઈએ જો મિત્રો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોવ તો તમારે આ બુક લેવી જોઈએ ઓકે ખાલી ફક્ત કોન્સ્ટેબલ ટાર્ગેટ હોય તમારો તો આ બુકને તમે પરચેસ કરી શકો છો મિત્રો કેમકે આ બુકમાં વધુ સારું ક્લાસ થ્રી લેવલે આપેલું છે પરંતુ જો તમે આ બુક પણ લેવા માંગતા હોય તો લઈ શકો છો ખાસ કરીને જે લોકો પીએસઆઈ ની તૈયારી કરતા હોય તો પીએસઆઈ માટે હું હું તમને સલાહ આપીશ કે પીએસઆઈની તૈયારી કરતા હોય તો મિત્રો આ બુકથી એક બુકથી કામ નહીં ચાલે આ બુક પણ તમારે સાથે લેવી પડશે એટલે કે બંને બુક તમારી પાસે હશે ને તો વધારે સારું રહેશે તમને એવું હોય કે આ બુકમાં જે પ્રશ્નો છે એ આમાં આવી જશે તો ના મિત્રો આ બુકમાં પ્રશ્નો જે છે એ આમાં નહીં આવે આમાં જે પ્રશ્નોનું લેવલ છે એ થોડું અપ છે યુપીએસસી જીપીએસસી ને સ્પીપા લેવલનું આમાં પ્રશ્નો મળશે જો તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો બની શકે છે કે આમાં થોડા અપ લેવલના થોડા ટ્રીકી થોડા હાર્ડ કન્ફ્યુઝિંગ પ્રશ્નો પૂછી શકે તો એ ત્યાં તમને આવા પ્રશ્નો પૂછાય પીએસઆઈમાં તો તમે આ બુક કરેલી હોય આ બુકમાંથી પ્રેક્ટિસ કરેલી હોય પ્રશ્નોની તો તમને વાંધો નહીં આવે એટલા માટે હું સજેસ્ટ કરીશ કે તમે પીએસઆઈની તૈયારી કરતા હોય તો આ બુક પર તમારી પાસે હોવી જોઈએ જો બંને બુકની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લે હશે બંધારણ તો બંધારણમાં પોલીસ કોન્સ્ટેબલમાં ત્રીસમાંથી ત્રીસ પૂરા માર્ક્સ આવશે અને જો તમે પીએસઆઈની કરતા હોય તેમાં પણ પચીસમાંથી પચીસ માર્ક્સ પૂરેપૂરા આવવાની પૂરી સંભાવના છે ઓકે તો તમે આ મોકટેસ્ટ માટે કે ટેસ્ટ સિરીઝ તરીકે તમે આ બુકનો ઉપયોગ કરી શકો પ્રેક્ટિસ તરીકે ઉપયોગ કરી શકો છો મિત્રો આ બંને બુક ઓર્ડર કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝમાં તમે ઓર્ડર કરી શકશો બીજું ખાસ કરીને તમે તમને જણાવી દો કે જો તમારે વધુ ડિસ્કાઉન્ટેડ અને ઓફરનો પ્રાય લાભ લેવો હોય તો તમારે એડ ટુ કાર્ડ કરીને જ તમારે ઓનલાઈન ઓર્ડર કરવાનું છે ફ્રી ડિલેવરી થઈ જશે તમારે વોટ્સઅપ ઉપર ઓર્ડર નથી કરવાનો ખાસ ધ્યાન રાખજો તમારે એડ ટુ કાર્ડ કરીને તમારે ડિલેવરી મતલબ કે ઓર્ડર કરવાની છે બંને બુક ઓકે તો તમને ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ સેક્શનમાં બુક આપેલી છે તમે કોન્સ્ટેબલ પીએસઆઈ અથવા તો સીસી મેન્સની તૈયારી કરતા હોય તો બંધારણ માટે આ બુક તમને ઉપયોગી રહેશે ઓકે મિત્રો